ઉપરથી ખાલી સારા દેખાશો અને ભીતરમાં તમારા કાળ ખોટો કામ ક્રોધના દાગાઓ પડ્યા હશે, એ તમારી કિંમત નહીં થવા દે. શૌચ પવિત્રતાની જરૂર છે. આ સંસારમાં ત્રણ વસ્તુની પવિત્રતા જોઈએ, બહુ આવશ્યક પવિત્રતાઓ છે. ત્રણ વસ્તુની પવિત્રતાઓ. એક, સૌથી પહેલી પવિત્રતા તમારા શરીરની જોઈએ છે. બીજું, તમારા મનની પવિત્રતા જોઈએ છે. ત્રીજું, ધનની પવિત્રતા જોઈએ છે. તન, મન અને ધન, આ ત્રણની પવિત્રતા બહુ આવશ્યક છે. આ શરીરની પવિત્રતા માટે સ્નાન આવશ્યક છે, મનની પવિત્રતા માટે સત્સંગની આવશ્યકતા છે, અને છેલ્લે ધનની પવિત્રતા માટે આપણને મળે સંપત્તિમાંથી યથોચિત જગ્યાએ યથોચિત સમયે યથોચિત દાન જરૂરી છે. દાનથી માણસની લક્ષ્મી પવિત્ર થાય છે. શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે કે માણસે પોતાની આવકનો દસમો ભાગ દાન કરી દેવો જોઈએ, અને તમારું કરેલું દાન ઠાકોરજી ગમે ત્યાંથી ફરી પાછું તમારા ખાતામાં જમા કરી દે છે, એમાં સંશય જ નથી. માટે માણસ ત્રણ પવિત્રતાઓ રાખે, સ્નાન, સત્સંગ અને દાન. આ ત્રણ પવિત્રતાઓ સાથે આપણું જીવન ધન્યતાની ઓર લઈ જવું જોઈએ. ન દયા રહી છે, ન દાન રહ્યું છે. માણસ સંગ્રહ વૃત્તિનો થઈ ગયો છે. જેટલું કમાય એટલું સંગ્રહ કરવા માટે જ રહ્યો છે. પરંતુ આ સંસારમાં સંગ્રહ જેટલું સુખ નથી આપતું ને, એટલો સુખ તમને ત્યાગ આપે છે. લોકો એમ કહે છે કે તેજરીમાં પૈસા પડ્યા હોય તો આપણને કેટલો આનંદ થાય, પણ એ પડ્યા પડ્યા પૈસા તમને જે સુખ નથી આપતું ને, એના કરતા વધારે પૈસા તમે વાપરો એ તમને સુખ આપે છે. આપણી સંપત્તિ યોગ્ય જગ્યાએ વપરાય તો આપણને સુખ મળે છે. જુઓ, તમારી કમાયેલી સંપત્તિને જવાના માર્ગ છે, કા તો એને ઉપભોગ કરો, એટલે કે કા તો તમારા જીવનની જરૂરિયાતમાં તમારી સંપત્તિને વાપરો. સંપત્તિ જવાની જવાની જવાની, એમાં કોઈ સંશય જ નથી. તો સૌથી પહેલી વાત, તમારી કમાયેલી સંપત્તિને તમે ઉપભોગ કરો, એટલે કે એને વાપરો, એ રીતે તમારી પાસે સંપત્તિ જાય. બીજું, તમે એનું દાન કરો, એ માર્ગે તમારી સંપત્તિ જાય. આ બે માર્ગ નહીં વાપરો, આ બે માર્ગનો ઉપયોગ નહીં કરો, તો ત્રીજો માર્ગ છે, સંપત્તિને પોતાની જાતે નષ્ટ થઈ જતા આવડે છે. એ સંપત્તિ નષ્ટ થઈ જશે. તો સંસારમાં દાન નથી રહ્યું. તમારી સંપત્તિ કેવા માર્ગે જાય છે ને, એના ઉપર તમને આનંદની પ્રાપ્તિ થાય છે. કેવા માર્ગે જાય છે એના ઉપરથી તમને દુઃખની પ્રાપ્તિ. તમારા હાથમાં 100 રૂપિયાની નોટ છે, એ 100 રૂપિયાની નોટ કોઈ માણસ તમારી પાસેથી લઈ ગયો, તમારા હાથમાંથી જૂટવી ગયો, શું થશે? જીવ બળશે મારા 100 રૂપિયા લઈ ગયો. પણ એ જ 100 રૂપિયાને તમે તમારા હાથેથી કોઈ ફળ લઈ અને મંદિરના દરવાજાઓની બહાર બેઠેલા કોઈ સંતો કોઈ ભિક્ષુકોને તમારા હાથે જ એ ફળ ખવડાવી દેશો, તો શું થશે? તો આનંદ થશે કે મેં સંતોને ભોજન કરાવ્યું, મેં સંતોને ફળ ખવડાવ્યા. પૈસા તો બંને માર્ગમાં જવાના જ હતા, પણ એક જવામાં દુઃખ હતું ને એક જવામાં તમને સુખ હતું. હવે તમારે નક્કી કરવાનું છે, આપણી સંપત્તિ કેવી રીતે જવી જોઈએ હાથમાં. બીમાર પડીએ અને લાખો રૂપિયા સુધી આપણે ખર્ચ કરતા પાછું વાળું ન જોતા હોઈએ, તો મારે તો એવું કેવું છે કે જ્યારે બીમાર ન પડ્યા હોય ત્યારે પરમાત્માના કામ માટે થઈ અને સંપત્તિને વાપરશો ને, તોય ઠાકોરજી તમારા ઉપર રાજી રહેશે, તમારું શરીર સ્વાસ્થ્ય સારું રહેશે. સંપત્તિ તો જવાની જ હતી, માર્ગ સારો કયો છે એ તમારે ગોતવાનો છે.